नमस्कार मित्रों, हूँ भारती बिजवाणी, आप जोई रह्या छो वंदी समाचार। सामान्य रीते चौमासु बेसवानुं होय तेना 2-3 महीना पहला ज एमसी द्वारा डिजास्टर मेनेजमेंट माटेनी तैयारीओ शुरू थई जती होय छे। परंतु आ वखते तावते वावाझोड़ाना हिसाबे जोरदार पवन अने वावाझोड़ुं आवता तंत्रने अगाउथी जाण होवा छतां पण ऊंघतुं झड़पायुं हतुं। आ दरमियान अमदावाद पूर्वमां आवेल विराटनगर में परसोत्तम नगर मेन रोड पर जेनी सामे केमिकलयुक्त अने गंदा पाणीना 2-3 फूट ऊंचा फुवारा उड़िया था, जेना हिसाबे गंदा पाणीना लीधे आवता जता लोकोनी अवरजवर में घणी तकलीफ पड़ती हती। आ दरमियान अमारी चेनलना माध्यम द्वारा समस्यानी विगतवार माहिती आपवा छतां पण तंत्रए 24 कलाकनी अंदर कोईपण जातना पगला लीधा नहोता। सतत बीजा दिवसे स्थिति यथावत रहता गंदा पाणी रोड पर फरी वळ्या हता। आ जोईने स्पष्ट देखाई रह्युं कि आ कोई विकासनो फुवारो नथी, परंतु भ્રષ્ટાચારથી ખદબદી રહેલા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની કાળી કરતું તો જાણે જમીન ફાડીને બહાર આવી રહી હોય। મોડી રાત્રે અમારા સંવાદદાતા કૌશિક ભુનોતરે આ સ્થળની મુલાકાત લેતા સ્થાનિક કોર્પોરેટર શ્રી મુકેશ પટેલ, ચીફ ઇન્જિનિયર શ્રી અમૂલ ભટ્ટ અને પૂર્વ કોર્પોરેટર શ્રી રણજીતસિંહ બારડ પાસેથી પૂરેપૂરી માહિતી લીધી હતી, જે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। કૌશિક ગુણોધર, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર। ગઈકાલે જે વોટરનો પ્રોબ્લેમ હતો, ગટર ડેમેજનો બ્લોકેજ થઈ ગયું હતું, હજુ સુધી એનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। પણ હાલ આપણા કોર્પોરેટર શ્રી અહીંના તથા અમૂલભાઈ ભટ્ટ છે જે ઇજનેર ખાતાના, તેઓ સ્થળની મુલાકાત લેવા આવી રહ્યા છે અને તેમણે પણ આની તપાસ કરીને લાગતા વળગતાને તેમણે જાણકારી આપેલ છે। આપણે એના કોર્પોરેટર શ્રી છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતે તેમણે શું કાર્યવાહી કરેલ છે। આપણે મુકેશભાઈ પટેલ છે, અહીંના સ્થાનિક કોર્પોરેટર શ્રી છે, તેઓને સ્થાનિકો દ્વારા જાણકારી આપવામાં આવેલ છે, તો તે બાદ તેઓ અહીંની મુલાકાત લેવા આવેલ છે, તો તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમણે આ બાબતે શું કાર્યવાહી કરી। નમસ્તે સર। સર, આ જે ગટરનું બ્લોકેજનો પ્રોબ્લેમ છે તે બાબતે અહીંયા લગભગ 3-4 દિવસથી તકલીફ થઈ રહી છે, તે બાબતે આપણે આમાં શું કાર્યવાહી કરેલ છે? 3-4 દિવસથી નહીં પણ ગઈકાલે થયું હતું રાત્રે આ ટાઈમે, અને આજે ગઈકાલ કરતાં આજે થોડું વહેલા થયું હતું ને અત્યારે પણ થયું, અને એના માટે અત્યારે પ્રોજેક્ટવાળાને પણ બોલાયેલા છે, અહીંના સ્થાનિક અધિકારીઓ પણ લાગેલા છે કામે, ક્યાંથી પાણી આવી રહ્યું છે અને શું પ્રશ્ન છે એના માટે સ્ટેડિયમ સુધી પણ જઈ આવ્યા છીએ, અને પ્રશ્નનો નિકાલ થાય એની અત્યારે તજવીજ કરીએ છીએ, અને દરેક અધિકારી બી પ્રોજેક્ટવાળા બોલાયા છે, હમણાં એ પણ આવે છે। તો આપ જોઈ શકો છો કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓને લાગતા વળગતાને જે પણ આમાં લાગતા વળગતા હોય તેમને ફોન દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે। આપણી પાસે પૂર્વ કોર્પોરેટર શ્રી રણજીતભાઈ બારડ પણ હાજર છે, તેઓએ પણ 2 દિવસથી અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આ બાબતે તે શું કહેવા માગે છે। નમસ્તે સર। સર, આ જે બ્લોકેજનો પ્રોબ્લેમ થયેલો છે તે બાબતે આપ શું કહેવા માગો છો? આ ગટર ખરેખર કમલ નામનો ભ્રષ્ટાચારી મંડળીનો મોટામાં મોટો એક આ ઉપયોગ છે। અધિકારીને દર મહિને 50,000 રૂપિયા મળવાના કારણે આ કમલ એક એવી મંડળી છે કે સમગ્ર વિરાટનગર વિસ્તારની અંદર ગટરની અંદરનો જે કચરો છે, સફાઈ છે, કોઈ દિવસ થતી જ નથી। છેલ્લા 1 વર્ષથી મેં એની પર વિજિલન્સ બી કરી છે, આયોગમાં પણ કરી છે, અને આ અધિકારીઓ એમના પોતાના સ્વાર્થ માટે થઈને આખા વિસ્તારને આજે ગટરની અંદર હોમી રહ્યા છે। સર, અધિકારીને અત્યારના સ્થાનિક કોર્પોરેટર પણ અત્યારે હાજર છે, તો તે બાબતે આપ શું કહેશો? ભાજપના કોર્પોરેટરોને એ ખબર જ નથી કે ગટરના ઢાંકણા ક્યાં આવ્યા કે ગટર ક્યાં આવી, માત્ર એ અધિકારીને આગળ પાછળ ફરવા માટે જ આવેલા છે, એટલે એને રિયાલિટી ખબર જ નથી। આજે છેલ્લા 2 દિવસથી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારની અંદર ગટરની અંદરથી એટલું ગરમ પાણી અને કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે, અને અનેક નાના નાના બાળકો આની અંદર દાઝી ગયા છે, છતાં પણ કોઈ જોવાવાળું નથી। તો આ સમસ્યાને તમે શું કયા કોર્પોરેટર જોઈ શકે એમ છે? અધિકારી પણ ઊભા છે, અધિકારી ખાલી ગોળ ગોળ ફેરવી કમલનો મંડળીનો કેમ બચાવ થાય એમ કરીને જતા રહેવાના છે। સર, આ બાબતે શું પગલાં લેવા જોઈએ આપના મતે શું કહેવા માગો છો? ખરેખર તો આ જે ગટરની લાઈન બ્લોકેજ થઈ છે, એ બ્લોકેજ ક્યાંથી આવે છે? અને રાત્રે એટલું પાણી, રાતના દિવસે હોય તો ઠીક છે કે ભાઈ આવક હોય પાણીની, રાત્રે 2 વાગે પણ તમે જોઈ શકો છો
કે અત્યારે જાણે ટેન્કર યુક્ત પાણી આવતું હોય, આખી પાઈપો જાણે ફૂલ પાણીની ભરાઈને બહાર આવતી હોય એ રીતે પાણી આવે છે. એટલે 24 કલાક પાણી ગટરનું કોઈ દિવસ કોઈ વિસ્તારની અંદર ચાલુ ના રહે, એને સવારે 10 થી 2 સુધી જ ચાલુ રહે. પરંતુ આ આંધળા અને બહેરા કોર્પોરેટર અને અધિકારી સાંભળવાળા જ નથી, એને ખબર પણ નથી, એટલે આ જ રીતે આ દશા વિરાટનગરની થવાની છે. ધન્યવાદ સર આપનો. તો આપ જોઈ શકો છો કે હાલમાં જે સમસ્યા 2 દિવસથી ઘણી જ ખરાબ પરિસ્થિતિ આવેલી છે. આ પાણી જે જ્યાંથી આજુબાજુ સોસાયટીમાં પણ ઘૂસે છે તેની સ્મેલ પણ લોકોને આવે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આવા બધે સત્વરે આનું કોઈ નિરાકરણ લાવે, નહીં તો આમાં બહુ મોટી જાનહાની મોટી નુકસાન થઈ શકે તેવી શક્યતા છે. તો આ બાબતે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે તેવી અમારી ચેનલના માધ્યમથી અમે તેમને વિનંતી કરીએ છીએ. હું કૌશિક ગુણોત્તર, કેમેરામેન રાકેશ પંચાલ સાથે વંદે સમાચાર. તો આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે જોતા રહો વંદે સમાચાર અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.